પરમાર સિટી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચમાં સ્કૂલ વાહન ચાલકે ત્રણ વર્ષની માસૂમ બાળકીને અડપલા કર્યા પોલીસે વાહન ચાલક અટકાયત કરી ભરૂચ એલસીબી પોલીસે રીડા વાહન ચોરને ઝડપી પાડ્યો ચોરીની સાત એક્ટિવા સાથે આરોપીની કેબલ સ્ટ્રેટ બ્રિજ તેમજ સરદાર બ્રિજના પિલ્લર નજીક જ રેતી ખનન માફિયાઓ દ્વારા બેફામ રેતીનું ખોદકામ થતા ભયજનક સ્થિતિનું નિર્માણ અંકલેશ્વર ખાતેથી ત્રણ અલગ અલગ સ્થળોથી દારૂ ઝડપી પાડતી પોલીસ સર્વ શિક્ષા અભિયાનની પોકળ જાહેરાતો વચ્ચે માંડવા ગામે પ્રાથમિક શાળાની બાળાઓ પાસે સફાઈના નામે કાળુ મજૂરી કરાવાય છે સ્કૂલ ચાલકે ત્રણ વર્ષની બાળા સાથે શારીરિક અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વાહન ચાલક અટકાયત કરી હતી ભરૂચના અયોધ્યાનગરમાં રહેતા ચિરાગ ઉર્ફે ચેતન મોદી ભરૂચની એક શાળાના બાળકોને પોતાની ઇકો વાનમાં લાવવા લઈ જવાની વર્દી મારતો હતો દરમિયાન શાળાથી બાળકોને પરત ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે એક ત્રણ વર્ષીય બાળકી વાનમાં એકલી હોય તેની દાનત બગાડી તેના ગુપ્તાંગ સાથે શારીરિક અડપલા કર્યા હતા ઘરે આવી માસુમ બાળાએ આ અંગેની જાણ કરતાં જ બાળકીના માતા પિતા ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ વાન ચાલક વિરુદ્ધ પોસ્કોની કલમ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી તેની અટકાયત કરી મેડિકલ ચેકઅપ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા માસુમ બાળા સાથે શારીરિક અડપલા કરનાર વાન ચાલકના બનાવ બાદ શાળાએ વાહનોમાં જતા બાળકોના માતા પિતામાં પણ ચિંતા પ્રસરી જવી એ સ્વાભાવિક છે ત્યારે માતા પિતાની સાથે સ્કૂલ સંચાલકો પણ સતર્ક રહી સુરક્ષા માટેના વધુ સક્ષમ પગલાં ભરે તે જરૂરી છે આરોપીએ પોતાના ઇકો વાનમાં સ્કૂલેથી આ બાળકીને ઘરે લઈ જવા માટે રવાના થાય છે અંદાજિત સમય છે બપોરે બાર પિસ્તાલીસથી તેર પંદર સુધીનો સમય છે એટલે આ અડધી કલાકની મુસાફરીના પીરિયડમાં આ ઈસમે એકલી બાળકી હોવાના નાતે છેડતી કરવાનો પ્રયાસ કરેલો છે ખાસ કરીને આ ડ્રાઈવરે આ બાળકીના વજાયનલ પાર્ટ ઉપર છેડછાડ કરેલી છે અને સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરેલો છે જે ખરેખર એક ગંભીર ગુનો છે પોક્સો એક્ટ હેઠળ અને આઈપીસી થ્રી પોક્સોની ત્રણ અને ચાર કલમ મુજબનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં ભરૂચ એલસીબી પોલીસે રીઢા વાહન ચોરને ચોરીની સાત એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાલિયા ચોકડી પાસે વોચમાં હતા આ દરમિયાન મૂળ નવસારી જિલ્લાના અને હાલમાં તવરા રોડ પર રહેતા મયુરભાઈ પટેલ એક્ટિવા સાથે આવતા તેને અટકાવી પૂછપરછ કરતાં એક્ટિવા ચોરીની હોવાનું બહાર આવ્યું હતું આરોપીની અટકાયત કરી તેની પૂછતાછ કરતાં આ એક્ટિવા ભરૂચથી ચોરી હોવાનું જાણવા મળ્યું હતું તે ઉપરાંત ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાથી ચોરેલી અન્ય છ એક્ટિવા પણ મળી આવતા સાત ચોરીની એક્ટિવા સાથે આરોપીની અટકાયત કરી તેની અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાય છે પોલીસના હાથે ઝડપાયેલ આરોપી બે હજાર સત્તરમાં સુરત જિલ્લાના કડોદરા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે વળીતે એક્ટિવા ડુપ્લિકેટ ચાવીથી તેના લોક ખોલી ચોરી કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે ત્યારે અન્ય વાહનોની ચોરીમાં પણ તેની સંડોવણી નકારી શકાય તેમ ન હોય ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું ખાસ કરીને આરોપીની એમો એવા પ્રકારની છે કે જૂના વ્હીકલ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ જૂના વ્હીકલમાં ડુપ્લિકેટ ચાવી લગાવી અને આ વાહનો ખુલી જતા હોય છે રીઝન એટલા માટે કે જૂના વાહનોનું જે ઇગ્નિશન કીનું સ્લોટ હોય છે એ ઘસાયેલું હોય છે જ્યારે નવી ગાડીની અંદર ઇગ્નિશન સ્લોટ એઝ ઇટ ઇઝ નવા માર્કાવાળું હોય છે એટલે એની અંદર જૂની ચાવીઓ લાગશે નહીં પણ જૂના જે વેહિકલ છે એના ઇગ્નિશન્સ સ્લોટ ઘસાઈ જવાના કારણે જૂની ચાવીઓ લગાવવાથી કોઈ પણ ડુપ્લિકેટ ચાવી લગાવવાથી એનું લોક ખુલી જવાનું છે એટલે આની ખાસ એમો એવા પ્રકારની છે કે જૂના વાહનો બે વરસ ત્રણ વરસ જૂના વાહનોમાં કોઈ ડુપ્લિકેટ ચાવી લગાવી ખુલી જાય અને લઈને જતો રહે છે

ચોંકાવનારી બાબત એ છે કે રેતી ખનન માફિયાઓ દ્વારા લીઝના નિયમ પ્રમાણે વજન કાટો સુધા મૂકવામાં આવ્યો નથી બીજી તરફ રોજની સરેરાશ બચો પચાસથી ત્રણસો ગાડી રેતીનું અહીંથી વહન થાય છે જેના પગલે આગામી દિવસોમાં બ્રિજના પાયાના બંધારણને નુકસાન પહોંચે તેવા સંજોગો ઊભા થવા પામ્યા છે ઉલ્લેખનીય છે કે ઓવરલોડિંગ અને ગેરકાયદેસર રેતી વહન મામલે ઝઘડિયા રાજપાડી સુધી હપ્તા ઉઘરાણી માટે જતા ખાણ ખનીજના જાડી ચામડીના અધિકારીઓને શું ભરૂચ નર્મદા નદી કિનારે થતું ગેરકાયદેસર ખનન નહીં દેખાતું હોય કે પછી કુલડીમાં ગોળ ભાંગી મેરીબીચૂપ ચૂપની સ્થિતિ પેદા કરવામાં આવી છે ભરૂચ પેરોલ ફરલો સ્કવાડની ટીમે અંકલેશ્વર તાલુકાના અંબોલી ગામે ખાડો ખોદી સંટાળેલ વિદેશી દારૂના જઠ્ઠા સાથે એક હિસાબની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમને અંકલેશ્વર તાલુકાના અંબોલી ગામે રહેતા જીતેશ મંગુ વસાવાએ ઘર પાસે ખાડો ખોદી વિદેશી દારૂ સંતાડેલો હોવાની બાતમીના આધારે રેડ કરતા ખાડામાંથી વિદેશી દારૂના જથ્થો મળી આવ્યો હતો પોલીસે જીતેશ વસાવાની અટકાયત કરી ત્રીસ હજાર ઉપરાંતની કિંમતની વિદેશી દારૂ અને બિયર મળી કુલ બસો ચોર્યાસી નંગ બોટલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર સિટીના આંબોલી ગામે ઢોર બાંધવાના વાડામાંથી ટેબલ નીચે એક મોટો ખાડો કરી અને ઇંગ્લિશ દારૂનો માલ રાખેલો હતો જેમાં બિયર અને ક્વાર્ટર્સ હતા કુલ બોટલ નંગ બસો ને છવ્વીસ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રેડ દરમિયાન મળી આવેલ છે જેની કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર આઠસોની થાય છે જેની ધોરણસર કાર્યવાહી કરી અને અંકલેશ્વર સિટી પોસ્ટેમાં ગુનો આવેલ છે આ માલ વસાવા નામના આરોપી પાસેથી મળી આવેલ છે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામે વિદેશી દારૂના જઠ્ઠા સાથે બે ઇસમો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રે આ માહિતી મુજબ ભરૂચ એલસીબી ની ટીમ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના અંડા ગામના હાઉસિંગ બોર્ડમાં વિનોદ વસાવા અને કુલીનગરમાં રહેતા સોમા વસાવાને ત્યાં રેડ કરતા વિદેશી દારૂનો જઠ્ઠો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બિયર તથા વિદેશી દારૂની ત્રણસો નંગ બોટલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર નો કબજો કરી વિનોદ વસાવા અને સોમા વસાવાની અટકાયત કરી પૂછતાછ કરતા આ જઠ્ઠો નજીકમાં રહેતા તેમના સંબંધી રાજુ વસાવા મૂકી ગયો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ફરાર રાજુ વસાવાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આજરોજ ફરી પાછું અંકલેશ્વર સિટીના અંદાડા ગામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ત્રણસો ને છન્નું બોટલ ઇંગ્લિશ દારૂ અને ક્વાર્ટર્સ નંગ પકડી પાડેલ છે જેની કુલ કિંમત ઓગણચાલીસ હજાર છસો રૂપિયા થવા જાય છે જેમાં મુખ્ય આરોપી વિનોદ વસાવા સોમાભાઈ વસાવા અને વોન્ટેડ એવા રાજુભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવેલ છે અંકલેશ્વર શહેર પોલીસે આંબાવાડી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્ર માહિતી મુજબ અંકલેશ્વર શહેરની આંબાવાડી વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર હીરાસિંહ ચિકલીગર વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળતા પોલીસે તેના ઘરે રેડ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાલીસ હજાર નવસો ની કિંમતની વિદેશી દારૂ અને બિયર મળી કુલ ચારસો નવ નંગ બોટલ કબજે કરી હીરાસિંહ ચીકલીગર અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રવેશોત્સવ ગુણોત્સવ સર્વ શિક્ષા અભિયાન નીત નવા તાઇફા ઉપરાંત શિક્ષકને સાતમા પગાર પંચ અન્વયે હજારો રૂપિયાનો પગાર ચૂકવ્યા બાદ પણ દિન પ્રતિબિન શિક્ષણનું કથરતું પ્રમાણ ખરેખર નિય છે કોણ છે આ માટે જવાબદાર નિહાળો વિશેષ અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ જ્યાં પ્રાથમિક સ્કૂલની ભવ્ય ઇમારત જોઈ કોઈ પણ રાહદારી શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાનું અનુમાન લગાવી શકે જોકે આ વૈભવી શાળામાં માંડવા ગામના મહત્તમ આદિવાસી ગરીબ બાળકો અભ્યાસ અર્થે જાય છે રાજ્ય સરકાર હસ્તકની માંડવા પ્રાથમિક શાળામાં જાડી ચામડીના શિક્ષકો દ્વારા બાળાઓને શાળાની સફાઈના નામે કાયદેસર મજૂરી કરાવવામાં આવે છે. ચોંકાવનારી બાબત એ છે કે ગામના એક સજ્જન રાહદારીએ આ બાળાઓને બારાખડી પૂછતા સફાઈ કામમાં ઓતપ્રોત ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ બારાખડી પણ બોલી શકી ન હતી. ક ખ છ ઝ ટ ઠ ડ ઢ ણ એક તરફ સરકાર રોજની નવા તાઈફાઓ કરી શિક્ષણનું સ્તર સુધારવા બુમરાન મચાવે છે ત્યારે હજારો રૂપિયાનો પગાર મેળવતા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણના બદલે સફાઈમાં જોતરી દેતા હોય ત્યારે શાળાઓનો ડ્રોપઆઉટ રેશિયો કઈ રીતે ઘટાડી શકાય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ અંગે ધ્યાન કેન્દ્રિત કરી આવા લે ભાગુ શિક્ષકો ઉપર કાયદેસર પગલાં લે તે અત્યંત જરૂરી છે ભરૂચની નારાયણ વિદ્યાલય દ્વારા નેશનલ લેવલે યોજાયેલ વિજ્ઞાન મેળામાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલની શ્રેષ્ઠ ઉપયોગની કૃતિ રજૂ કરવામાં આવી હતી નારાયણ વિદ્યાલયના માધ્યમિક વિભાગના શિક્ષક કૌશિકભાઈ મિસ્ત્રી તથા ધોરણ અગિયાર સાયન્સની વિદ્યાર્થીની વૈષ્ણવી મહેતા અને કેસા બોડલવાળાએ અમદાવાદ મુકામે યોજાયેલ નેશનલ લેવલના વિજ્ઞાન મેળામાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલના શ્રેષ્ઠ ઉપયોગની કૃતિનું સુંદર પ્રેઝન્ટેશન કર્યું હતું આ નેશનલ લેવલના વિજ્ઞાન મેળામાં રાજ્યની ફક્ત આઠ શાળાની પસંદગી કરવામાં આવી હતી જે પૈકી નારાયણ વિદ્યાલયની કૃતિની પસંદગી થઈ હતી જે ભરૂચ જિલ્લા માટે ગૌરવવંતી બાબત કહી શકાય આ વખતે અમારો જે પ્રોજેક્ટ છે બેસ્ટ યુઝિસ ઓફ વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સ તે નેશનલ કક્ષાએ પસંદગી પામ્યો તો જ્યાં સૌપ્રથમ અમે શ્રવણ સ્કૂલમાં એસવીએસ કક્ષાએ પસંદગી પામી આગળ જિલ્લા કક્ષાએ નવજીવન શાળામાં ભાગ લીધો ત્યારબાદ ત્યાંથી પસંદગી પામીને અમે પાલનપુરમાં એક શાળામાં ગયા જ્યાં અમે અમારા પ્રોજેક્ટની ઘણી સરાહના થઈ અને જ્યાં અમે પસંદગી પામી નેશનલ લેવલે અમદાવાદે ભાગ લીધો સરદાર પટેલ સ્ટેડિયમમાં અમારો પ્રોજેક્ટ જે છે એ બેસ્ટ પ્લાસ્ટિકની બોટલ્સનો અમે યુઝ કર્યો છે જેમાં ગરીબ વર્ગના સામાન્ય વર્ગના લોકોને પોતાની દૈનિક જીવનમાં ઉપયોગી એવી વસ્તુઓ પૂરી પાડી છે કે જેમનાથી તેઓ પ્રકાશ છે પછી ઠંડુ પાણી છે અજવાળું છે એવી ઘણી સામાન્ય જે દૈનિક જરૂરિયાતની ચીજ છે મેળવી શકે છે અને બીજો ફાયદો એ છે કે આ પ્રોજેક્ટ દ્વારા આપણે જે પ્લાસ્ટિક વેસ્ટ બોટલ્સ છે એનો સારો એવો નિકાલ કરી શકીએ છીએ જેનાથી આજે જે પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ છે એને પણ નિવારી શકાય છે અને આ પ્રોજેક્ટમાં અમારા શિક્ષકશ્રીઓ અને શાળાનો ઘણો મોટો ફાળો રહ્યો હતો તેમનો ઘણો સપોર્ટ રહ્યો હતો જે અમે નેશનલ કક્ષાએ ભાગ લીધો ત્યાં અમને ઘણા રાજ્યો જેવા કે મણિપુર પછી કેરેલા તમિલનાડુ ત્યાંના ઘણા વિદ્યાર્થીઓ મળ્યા ત્યાં એમના પ્રોજેક્ટ વિશે અમને ઘણું જાણવા મળ્યું તેમની સાથે સારી મિત્રતા થઈ તેમના કલ્ચર વિશે જાણવા મળ્યું તેથી નેશનલ કક્ષાનો પ્રોજેક્ટ અમારી માટે ઘણો યાદગાર રહ્યો કારણ કે એનાથી અમને ઘણા નવા અનુભવો મળ્યા મિસ્ટ્રી કૌશિકભી અમે એસવીએસ કક્ષાએ પસંદગી પામી અમારી જે કૃતિ હતી વેસ્ટ પ્લાસ્ટિકનો બેસ્ટ ઉપયોગ એ પસંદગી પામીને જિલ્લા કક્ષાએ પહોંચી ત્યાં પણ અમારી કૃતિ પસંદગી પામી અને પાલનપુર ખાતે વિવિધ વિદ્યા વિદ્યામંદિર ખાતે અમારી કૃતિ ત્યાં ભાગ લીધો હતો અને ત્યાં પણ આ કૃતિએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને આગળ રાષ્ટ્રીય કક્ષાએ અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભાગ લીધો હતો ત્યાં અમે જુદા જુદા રાજ્યમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા હતા શિક્ષકો આવ્યા હતા એમની સાથે ઘણો સારો અમારો મિત્ર વર્તન સારું રહ્યું એમનું પણ વર્તન સારું રહ્યું ત્યાં રોજે રોજ વિવિધ વક્તાઓનું લેક્ચર આયોજન થતું હતું અને એમનો પણ અમે ખૂબ સારો લાભ મળ્યો કારણ કે આ વક્તાઓ ખૂબ ઉચ્ચ કક્ષાના હતા રાષ્ટ્રીય કક્ષાના હતા થોડા સમય પૂર્વે નર્મદા નદી પરના જાડેશ્વર સ્થિત જૂના સરદાર બ્રિજની રેલિંગ થતા વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો આ બાદ મરામત સંપન્ન થતા કાર સ્કૂટર સહિતના લાઇટ વેહકલ્સ માટે પુનઃ જૂના સરદાર બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે પરંતુ ભારે વાહનોને નવા સરદાર બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે હાલમાં કેબલ સ્ટ્રેટ બ્રિજના કારણે વાહન વ્યવહારને બહુ અસર થઈ નથી રહી પરંતુ નવા સરદાર બ્રિજ અને કેબલ સ્ટ્રેટ બ્રિજ પર વાહન વ્યવહારનું ભારણ જરૂર વધી ગયું છે જૂના સરદાર બ્રિજ ખખડધત થતા અવારનવાર તેનું સમારકામ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે જે પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય ત્યારે દૂરદર્શીપણું દાખવી તંત્ર દ્વારા નવા બ્રિજના નિર્માણ માટે વિચારણા કરી તે દિશામાં અત્યારથી જ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે સરદાર પટેલના નામ સાથે સંકળાયેલા જૂના સરદાર બ્રિજના સ્થળે નવો બ્રિજ બનાવી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય તેમ માનવામાં આવી રહ્યું છે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી રાષ્ટ્ર દ્વારા તેઓને તેમના નામ પ્રમાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ત્યારે જૂના સરદાર બ્રિજના સ્થળે નવો બ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે હવે જમીન સંપાદન માટેની કોઈ જટિલ પ્રક્રિયા

વર્ષ બે હજારની પ્રતિમાસના અંતિમ દિને પુસ્તક સંવાદ અંતર્ગત મનગમતા પુસ્તક પર શિક્ષકો ટ્રસ્ટીઓ તથા તજજ્ઞો પોતાના વિચાર રજૂ કરે છે જે શૃંખલામાં શાળા ખાતે એકસો અડસઠનો પુસ્તક સંવાદ યોજાયો હતો જેમાં શ્રીકૃષ્ણ જીવન દર્શન પુસ્તક પર શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા ઉર્વીબેન ભટ્ટે સુંદર વક્તવ્ય આપ્યું હતું પુસ્તક સંવાદમાં શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ ઉપસ્થિત રહી તેનો આસ્વાદ માણ્યો હતો विदेशी क्लास के इन्हें क्या चेक किया कि अलग करते नहीं के इन्हें विदेशी इन्हें पूछे चेक कि अलग विदेशी कैसे हैं कि हाँ और स्पेन कहाँ पर धीरे धीरे वैसे एक मात्र बात से नॉर्मल मातूजुर होगा नॉर्मल आया चेक पूछ रहे हैं लेकिन आदमी एक अलग नियात नहीं इन्हें आवाज ભરૂચ તાલુકાના દહેગામ ખાતે મેટ્રો રેલવે પ્રોજેક્ટ પાસે હાઈવા અને મોટરસાયકલ સવાર વચ્ચે અકસ્માત થયો હોવાનો બનાવ બનવા પામ્યો હતો ભરૂચથી દહેજ જવાના રસ્તા પર હાઈવા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો દહેગામ મેટ્રો રેલવે પ્રોજેક્ટ પાસે હાઈવા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ સવાર નટવર લક્ષ્મણભાઈ રાઠોડ ઉંમર વર્ષ પિસ્તાલીસ રહેવાસી મનુબરને ઈજા પહોંચતા સારવાર અર્થે એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા ભરૂચ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે ભરૂચ ગ્રામ્ય પોલીસ બનાવની તપાસ કરી રહી છે ભરૂચ જયનારાયણ સોસાયટીની મહિલાઓએ પાલિકા કચેરી ખાતે ધસી જઈ પાણીની સમસ્યા મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી ભરૂચની જયનારાયણ સોસાયટીમાં છેલ્લા છ માસથી પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી અત્યંત ધીમા ફોર્સથી આવે છે અથવા અનિયમિત તેમજ ડહડું આવે છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે સોસાયટીની મહિલાઓ પાલિકા કચેરી ખાતે ધસી ગઈ હતી ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે ધસી જઈ મહિલાઓએ વોટર વર્ક એન્જિનિયરને તેઓની વિસ્તારના પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી તેના નિવારણ માટેની માંગણી કરી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના વિવિધ વિસ્તારોની પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટેની કાર્યવાહી કરે નહીં તો ઉનાળામાં વધુ વિકટ સ્થિતિનું નિર્માણ થશે તેમ લાગી રહ્યું છે અમે જયનારાયણ સોસાયટીમાંથી બધા ભેગા થઈને પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છે બે ટાઈમ મળતો પૂડ પૂરતા પ્રમાણમાં નથી મળતો અને ખૂબ જ ગંદુ પાણી આવે છે અને એનો ફોર્સ પણ નથી આવતો જેના લીધે પાણીની બહુ સમસ્યા છે આશા છે કે નગરપાલિકા અમારા પ્રશ્નનું સારી રીતે નિરાકરણ કરે અચ્છા કેટલા વખતથી પાણી નથી આવતું છેલ્લા છ સાત મહિનાથી આ તકલીફ છે પાણીની તો રજૂઆત વાત કરી તો અમે લેખિતમાં આપી હતી પણ એ લોકોને કદાચ એ અનુકૂળ ના આપ્યું એટલે આજે અમે જાતે બધા રજૂઆત કરવા માટે વેગા છીએ જામનગર જિલ્લામાં વિવિધ ચોરીના બનાવમાં સંડવાયેલો રિધો ચોર જે વર્ષ 2010 થી નસ્તો ફરતો હતો જે પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા ઝડપાઈ જવા પામ્યો હતો જામનગર જિલ્લામાં વિવિધ ચોરીઓના બનાવોમાં સંડોવાયેલો રીઢો ચોર જે વર્ષ બે હજાર દસથી નાસ્તો ફરતો હતો તેને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે આ બનાવની વિગત જોતા મળેલ બાતમીના આધારે પેરોલ ફરલો સ્ક્વોડના પીએસઆઈ જેવાય પઠાણ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે કામગીરી કરવામાં આવી હતી જેમાં બાતમીના આધારે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથક ખાતે ચોરીના બનાવોમાં સંડોવાયેલ અને વર્ષ દસથી નાસ્તો ફરતો આરોપી મોહમ્મદ મિન્હાઝ ઉર્ફે પપ્પુ હયાત સફાઈ શેખ કાપોદરા અંકલેશ્વરની જકરિયા પાર્કના બાવીસ નંબરના મકાનમાંથી માંથી ઝડપાયો હતો હરિધામ સોખડા ખાતે બે હાજર વીસ માં યોજાનાર આત્મીય યુવા મહોત્સવમાં આયોજન પૂર્વે જૂના તવરા ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર વીસમાં હરિધામ સોખડા ખાતે યોજાનાર આત્મીય યુવા મહોત્સવમાં એક લાખ યુવાન યુવતીઓ ભાગ લેનાર છે કળિયુગમાં દરેક યુવકો તન મન ધનથી અને આત્માથી સુખી થાય તેવી ભાવનાથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના સંકલ્પરૂપે ગામડે ગામડે અઠવાડિક સભા તેમજ સ્નેહમિલન કાર્યક્રમના આયોજન કરાયા છે જે અંતર્ગત ભરૂચ તાલુકાના જૂના તવરા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ભજન સત્સંગમાં શ્રીજી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

આ બાદ સાંજના સાતે કલાકે બહાર આવી જોતા રિક્ષાના આગળના વ્હીલના ટાયરની ચોરી થઈ ગયાનું જાણતા તેઓ હથપરત બની ગયા હતા અને પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી ધોળે દિવસે લોકોની અવર જવર તેમજ વોચમેન અને પોલીસની હાજરી હોવા છતાં પણ પાર્ક કરેલ રિક્ષાના આગળના ટાયરની ચોરી કોઈ કિમિયાગર કરી જતા સિવિલ સંકુલની બહારના વિસ્તારની ચહલ પહલ પર પણ નજર રાખવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવાય તે જરૂરી છે મારી બૈરીને એડમિટ કરી મેં તે બૈરી પહેલાં બહાર બોટલ ચડતા હતા તો બોટલ ચડે મેં ઉપર બેહેલ અમે નીચે આવ્યો નહીં હવે નીચે આવીને જોયું મૂકી હું ટિફિન લેવા જાવ તો ટિફિન લેવા ગયો તો નીચે આવ્યો તો ટાયર જ ગાય પડ્યું હવે એમાં તો શું કરવાનું મારે હા બનાવ તો કેવો કે સાડા છ મેં ગાડી મૂકી એટલે સાત સાડા સાતનો બનાવ છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર